મિત્રો લોફરિયલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશવ્યાપી ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા હડતાલના પગલે જસદણ ટ્રક ઓનર્સ પણ જોડાયા. ગીર ગઢડાના સનવાવ ગામ પાસે તંત્રની બેદરકારીને લીધે નદીના પૂર ખેતરમાં ફરતા ખેતરોનું ધોવાણ. દેશભરમાં ચાલી રહેલા ટ્રક ઓનર્સ એસોસિએશનની હડતાલના પગલે જસદણ ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા પણ આ ટ્રકોની હડતાલ પાડવામાં આવી હતી તથા એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓના સંદર્ભે નાયબ કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. ગીર ગઢડાના સનવાવ ખાતે નદીના પુલ પર આવેલા નાના નાળાના લીધે નદીના પાણી ગામ અને રસ્તા અને ખેતરોમાં ફરી વળ્યા. ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામ પાસે નદી પર હમણાં એક નવો પુલ બાંધવામાં આવ્યો છે, પરંતુ આ પુલ બનાવવામાં તંત્રની ઘોર બેદરકારી ખુલવા પામી છે. નદીના વહેણમાં આવતા પાણીના જથ્થાના પ્રમાણમાં આ પુલના નાળા બહુ જ નાના બનાવ્યા હોય હમણાં જ પડેલા ધોધમાર વરસાદને કારણે નદીમાં પૂર આવતા આ નાળા નાના પડતા હોવાથી પૂરના પાણી નદીના બંને તરફના ખેતરોમાં ફરી વળ્યા હતા અને બહુમૂલ્ય જમીનોનું ધોવાણ થયું હતું તથા રસ્તાઓ પણ ધોવાઈ ગયા હતા. તેથી ગ્રામજનોને તૂટેલા પુલના પથ્થરો પરથી પસાર થઈ જીવના જોખમે ગામમાં જવું પડતું હતું. આ બાબતે સમગ્ર પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ એરિયાના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએ સનવાવ તથા કડાકિયા ગામની મુલાકાત લીધી હતી, પરંતુ તંત્ર તરફથી કોઈ અધિકારી હજુ સુધી ડોકાયા નથી. ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામે આવ્યા છે. અહીંયા વરસાદથી ખૂબ મોટું ધોવાણ થયું ખેડૂતોની જમીનનું. ખાસ તો તંત્રની બેદરકારી આજે જોઈ કે અહીંયા સનવાવ ગામનો જે પુલ બનાવવામાં આવ્યો છે એ પુલ એને નદીનું વેણ જોઈને બનાવવો જોઈએ. એ પુલની અંદર ખેડૂતોને કીધું કે ભાઈ તમે આ રીતે ડિઝાઇન બેહાડો, નાલા છે એમાં વધારો કરવો જોઈએ, જે પુલના પાણીનો પ્રવાહ છે એના કરતાં વધારે હોય તો બરાબર છે, પણ આજે પુલની બેદરકારી, અધિકારીઓની બેદરકારીથી અમારા કિસાનોની જમીનનું ધોવાણ થઈ ગયું છે. અમારે બાપા અમારી સાથે જ છે, જમીનમાં બિચારાને માટી હાવ વહી ગઈ, પથરા દેખાઈ ગયા. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા સાથે અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. જેતપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ જેતપુરની મ્યુનિસિપાલ સંચાલિત કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં યોજાયો, જેમાં લોકગીત, ભજન, સમૂહ ગીત, લગ્નગીત વગેરે ઇવેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વયના જૂથના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જેતપુરના સુપ્રસિદ્ધ સંગીતકાર ચુડાસમા, દર્શનાબેન, વીડી નૈયા સાહેબ તેમજ યજમાન સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબાએ સ્પર્ધકોને માર્ગદર્શન આપ્યું હતું. જેતપુર કલા મહાકુંભ અંતર્ગત 23, 24, 25ના રોજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ જેતપુરના આંગણે ત્રિદિવસીય મહોત્સવનો કાર્યક્રમ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ એમની યજમાન શાળાના આચાર્ય બિંદુબેન, તમામ નિર્ણયગણ, શિક્ષકગણ ત્રિદિવસીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ થાય એવો અમારો હેતુ છે. ગ્રામ્ય અને તાલુકા કક્ષામાંથી કલાપ્રેમી, ગાયન અને વાદન અને નૃત્ય ક્ષેત્રમાં જિલ્લા અને પ્રાદેશિક ક્ષેત્ર સુધી પહોંચી શકે અને આગળ વધે એવી શુભકામના. અસ્તુ જય સરસ્વતી. રિપોર્ટર સુરેશ ભાલિયા, લોક ફરિયાદ ન્યૂઝ, જેતપુર. રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બડાબડીના પારખા જેવો માહોલ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાજકોટ જિલ્લા પંચાયતમાં હવે કોંગ્રેસ પાસે બહુમતી નથી રહી, જ્યારે કોંગ્રેસના સભ્યો દ્વારા એવો દાવો કરાયો હતો કે અમારી પાસે બહુમતી હતી અને છે જ,
ભાજપ દ્વારા અમારા સભ્યોને તોડવાના તમામ પ્રયાસો નિષ્ફળ જશે. ભૂતકાળમાં પણ ભાજપ દ્વારા આવા પ્રયાસો થયા હતા જેમાં નિષ્ફળતા મળી હતી. મારું નામ વોરા ઇતિહાસ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, રાજકોટ. અત્યારે એવી વાત ચાલી રહી છે કે ભાજપ આપના કેટલાક સભ્યોને રાજસ્થાન લઈ ગયું છે, શું કહેશો? ભાજપના મિત્રોની આદત છે રજનું ગજ કરવાનું, એવું કાંઈ છે જ નહીં. હાલમાં મારી પાસે અહીંયા 15 સભ્ય છે જ. અમારો જિલ્લાનો વિસ્તાર ખૂબ વિશાળ હોવાથી બાકીના મારા સભ્ય ઊંધો વે છે, મિત્રો ભ્રામક પ્રચાર કરે છે. અને જો ખરેખર આવી કંઈ પરિસ્થિતિ હોય તો મેં 10 દિવસ પહેલાં મારા સભ્યની અહીંયા પરેડ કરાવી મીડિયા સમક્ષ, એવું હું એને ચેલેન્જ કરું કે એ પરેડ કરાવે. વોરા સાહેબ, એવી પણ વાત છે કે એક એક સદસ્યને 50-50 હજારથી લઈને 5-5 લાખની ઓફર થઈ છે, બધાને ભારત ટૂરની પણ ઓફર કરવામાં આવી રહી છે, શું કહેશો? ભાજપના મિત્રોની માનસિકતા એક ખરીદ વેચાણ સંઘ જેવી છે. હજી મેં ક્યાંય એવા મેસેજ સાંભળ્યા નથી કે કોઈને ઓફર આવી હોય, અને કદાચ ઓફર આવી હોય તો અમારા સદસ્ય પ્રમાણિક અને નિષ્ઠાવાન છે, એ એમની ઓફર સ્વીકારે પણ નહીં. શું કહેશો તમે, ભાજપમાં ભળવાના છો? ભાજપમાં કોઈ ભળવણ નથી, ભાજપની મોટી મોટી વાહિયાતો છે. ભાજપ આ દર વખતે આવું જ કરે છે, મોટી મોટી વાતો કરે છે, ખોટું બોલે છે અને જોશથી બોલે છે. ખરેખર જે અમારી 34 સભ્યોની જે જિલ્લા પંચાયત છે એનો કોઈ વાર વાકો કરવાનો નથી. અમારી પાસે પૂરતી બહુમતી છે, અને બાકી તો થોડોક અસંતોષ હોય તો થોડાક આગા પાછા થતા હોય. આપણે એક ઘરમાં 5 જણા છે તો 5 ઘરના બધાના મત નોખો નોખા હોય, એટલે અમારી જિલ્લા પંચાયતમાં કાંઈ થવાનું નથી. અમારી પાસે પૂરતું સંખ્યાબળ છે અને લોકોએ અમને તન મન ધનથી મત આપી અને બેહેડા છે, અમે લોકોના કામ કરવાના છે. મારું નામ સુભાષભાઈ માકડીયા, રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ. સુભાષભાઈ, જે પ્રકારે તમારા સદસ્યોને ભાજપવાળા હાઈજેક કરી જાય છે એવી વાત વહેતી થઈ છે, ક્યાંક કોકે રાજસ્થાન લઈ ગયા, કોકે મધ્યપ્રદેશ લઈ ગયા, કોકે દિલ્હી લઈ ગયા છે, શું કહેશો? કોઈ ક્યાંય જીવ નથી, બધા રાજકોટ જિલ્લાની અંદર જ છે. 15 જણા અમે અહીંયા હાજર છીએ, બીજા રસ્તામાં છે, નીકળવામાં છે, બીજા રસ્તામાં છે અને નીકળવાના છે. અમે 2-3 કલાકમાં તમને કોરમ પૂરું કરીને બધું બતાવશું. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. ઉપલેટા વિસ્તારમાં હમણાં જ ધોધમાર વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાઈ હતી, જેમાં તાલુકાના ગણોદ ગામે આ અતિવૃષ્ટિમાં 6 ભેંસોના મોત નિપજ્યા હતા તથા માલધારીઓને નુકસાન થયેલ. ઉપલેટાના ધારાસભ્ય દ્વારા આ ભેંસ માલિકોને તેના આર્થિક વળતર પેટે ચેક વિતરણ કરાયા હતા. ઉપલેટા તાલુકામાં 15 તારીખે પડેલ અતિવૃષ્ટિને કારણે ગણોદ ગામની અંદર માલધારી સમાજના 2 લોકોની 3-3 ભેંસ પૂરને કારણે મૃત્યુ પામી હતી. એમને તાત્કાલિક વળતર ચૂકવવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લાખાભાઈ, તાલુકા પંચાયતના કર્મચારીઓ, સરકારી અધિકારીઓ બધાએ સાથે મળી 7મે દિવસે આ 2 માલધારી સમાજના આગે 2 લોકોને જે સહાય ચૂકવવાની હતી એ સહાયના 30-30 હજાર રૂપિયાના ચેક, એટલે 6 ભેંસના 1,80,000 રૂપિયાના ચેકો આજે ચૂકવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જે જે ખેડૂતોનો કપાસ કે મગફળીનો પાક છે એ પાક પાણીને કારણે બળી ગયો છે, એ લોકોની પણ ફરિયાદો કરાવી વીમા કંપનીઓ સાથે અમે પણ સક્રિયતાથી ભાગ લઈ અને તાત્કાલિક ખેડૂતોને જે પાક ફેલ ગયો છે એનો વીમો મળે એટલા માટે અમે પ્રયત્નશીલ છીએ. રિપોર્ટર દિનેશ ચંદ્રાવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી YouTube ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.